एक बाजु देशभर में जवा चक्रवात लोको माटे चिंतानु कारण बन्यो छे, पण हवे जे गीर सोमनाथनी आसपासनो एरियो छे त्यां एक मिनी वावाझोडुं आव्युं छे अने ए मिनी वावाझोडाने कारणे त्यांना जे माछीमारी भाईओ छे एमनी बोटो तणाई गई हती अने साथे साथे 5 जेटला जे माछीमारी भाईओ हता तेओ पण लापता थया हता। उल्लेखनीय छे के ज्यारे आ माहिती मळी के 5 जेटला माछीमारी भाईओ गायब थया छे त्यारे आ वातनी जाणकारी वेरावळ फायर बोट जे हता ए वावाझोडामां फसाई हती अने ए वातनी जाणकारी आपता ज घटना स्थळे जे केटली बचाव पक्षीय टीम हती ते पहोंची गई हती अने कोस्टगार्ड सहितनी एजन्सीओए तपास पण शरू करी दीधी हती। વાત કરીએ હવે રાષ્ટ્રીય સમાચારોની, તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડમાં 18,000 કરોડ રૂપિયાની 11 યોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો। તેમની મેગા રેલી માટે હજારો લોકો દેહરાદૂનના પરેડ ગ્રાઉન્ડમાં પહોંચી ગયા હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો છે તેમાં પર્યટન, રસ્તાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લગતા ઘણા પ્રોજેક્ટો સામેલ છે। આ વિવિધ પ્રોજેક્ટમાં 8,300 કરોડ રૂપિયાનો દિલ્હી દેહરાદૂન ઇકોનોમિક કોરિડોરનો પણ શિલાન્યાસ કરવામાં આવ્યો હતો। આ કોરિડોરના લીધે દિલ્હી અને દેહરાદૂન વચ્ચેનું અંતર હવે 6 કલાકથી ઘટીને માત્ર 2.5 કલાક થઈ જશે। ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપ મુજે બતાઈએ, હમારે લીએ ઉત્તરાખંડ પ્રાથમિકતા હૈ કે નહીં હૈ? आपको विश्वास हो रहा है कि नहीं हो रहा है? हमने करके दिखाया है कि नहीं दिखाया? हम जी जान से उत्तराखंड के लिए काम करते हैं कि नहीं करते हैं? और भाइयों बहनों, ये सिर्फ एक आंकड़ा भर नहीं है। जब इंफ्रास्ट्रक्चर के इतने बड़े प्रोजेक्ट पर काम होता है तो कितनी चीजों की जरूरत होती है। सीमेंट चाहिए, लोहा चाहिए, लकड़ी चाहिए, ईंट चाहिए, पत्थर चाहिए, मजदूरी करने वाले लोग चाहिए, उद्यमी लोग चाहिए, स्थानीय युवाओं को अनेक प्रकार का लाभ का अवसर पैदा होता है। इन कामों को जो श्रमिक लगते हैं, इंजीनियर लगते हैं, मैनेजमेंट लगता है, वो भी अधिकतर स्थानीय स्तर पर जुट जाते हैं। इसलिए इंफ्रास्ट्रक्चर के ये प्रोजेक्ट अपने साथ उत्तराखंड में रोजगार का एक नया इकोसिस्टम बन रहे हैं, हजारों युवाओं को रोजगार दे रहे हैं। आज मैं गर्व से कह सकता हूं, 5 साल पहले मैंने कहा था, जो कहा था उसको दोबारा याद कराने की ताकत राजनेताओं में जरा कम होती है, मुझ में है। याद कर लेना मैंने क्या कहा था, और आज मैं गर्व से कह सकता हूं, उत्तराखंड का पानी और जवनी उत्तराखंड के काम ही आली। केंद्रीय गृह मंत्री अमित शाह शनिवार 2 दिवसनी जैसलमेरनी यात्रा पर पहुंचा था। શનિવારે બપોરે તેમણે તનોટ માતાના દર્શન પણ કર્યા હતા અને ત્યારબાદ રોહિતાશ બોર્ડર આઉટપોસ્ટની મુલાકાત પણ લીધી હતી, જ્યાં તેમણે રોહિતાશ બોર્ડર પર સૈનિક સંમેલનને સંબોધ્યું હતું।
મહેસાણા જિલ્લાની ઐતિહાસિક નગરી વડનગરના પેટાણમાંથી જે ખોદકામ ચાલી રહ્યું છે ત્યાંથી એક ઐતિહાસિક અને પૌરાણિક એવી કેટલીક અવશેષો અને એવા કેટલાક અવશેષો પણ આપણને મળી આવ્યા હતા. વડનગરમાં ઘણા લાંબા સમયથી જમીનના પેટાણમાં ખોદકામ ચાલી રહ્યું છે અને અત્યાર સુધીમાં સદીઓ જૂના અનેક અવશેષો આ બાંધકામો અને જમીનના પેટાણમાંથી મળ્યા હોવાનું સામે આવ્યું હતું અને આવી રીતે હજુ એક અવશેષ ફરી પાછા એકવાર મળી આવ્યા છે. ત્યારે ઐતિહાસિક નગરી વડનગરમાંથી સદીઓ જૂનો ઐતિહાસિક જે વારસાનું ઉત્ખનન છે તેમાં એક કેપ્સ્યુલ સ્ટ્રક્ચર સાથે મળી આવ્યું હતું જેમાં બૌદ્ધ ધર્મના અવશેષો આપણને મળી આવ્યા હતા અને આ જે અવશેષો છે એના મળ્યા બાદ પુરાતત્વીય વિભાગે પણ પોતાના પ્રયાસો અને શોધખોળ આગળની શરૂ કરી દીધી હતી. હાડપિંજર જે મળ્યું છે ને એ 1000 વર્ષ જૂનું છે અને એનો જે ટેસ્ટ કર્યો છે એ મુજબ એ હાડપિંજર છે એ કાશ્મીરી પંડિતનું છે અને એ બૌદ્ધ સાધુ બન્યા હતા અને પછી પોતાની સમાધિ પણ એમણે વડનગરમાં જ લીધી હતી. એ સ્કેલેટન છે, એ એનું હાડપિંજર છે. એ બૌદ્ધ સાધુઓને અંતિમ સમયમાં ધ્યાન ધરવા માટેનું જે સ્થળ છે એને આપણે કેપ્સ્યુલ તરીકે ઓળખીએ છીએ અને અંતિમ સમયમાં પોતાની સમાધિ જે હોય છે એ ત્યાં લેતા હોય છે. એટલે એવું માની શકાય કે આ જે બૌદ્ધ સાધુએ પોતાનું જે હાડપિંજર મળ્યું છે એમણે પણ અંતિમ સમયમાં પોતાની સમાધિ એ જ સ્થળ ઉપર લીધી હશે. કેટલા વર્ષ જૂનું હશે? 1000 વર્ષ જૂનું છે અને આખે આખું જે વિભાગ છે એ જે નીકળ્યું છે, આખો સ્તૂપ નીકળ્યો છે એ 1600 થી 2000 વર્ષ જૂનું છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર શિવસેનાના મુખપત્ર સામનામાં એક સંપાદકીય લેખ લખાયો હતો. આપણે જાણીએ છીએ કે જે શિવસેનાનું મુખપત્ર જે સામના એ પોતાની બેબાગ વાત કહેવા માટે ઘણું જાણીતું છે. આ સંપાદકીય અહેવાલ લીધે મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ નાના પટોળેએ યોગ્ય ઠેરાવ્યો હતો. પટોળે કહ્યું કે જે રીતે મમતા બેનર્જીના નિવેદન અંગે લેખ લખવામાં આવ્યો છે એ બિલકુલ યોગ્ય છે. જો કે દેશના દરેક પક્ષોએ એ નક્કી કરવાનું છે કે તેઓ દેશ બચાવનારાઓ સાથે રહેવા માંગે છે કે દેશને વેચનારાઓ સાથે. आपने देखा होगा कि आज कांग्रेस की तरफ से भी हमने 2 दिन पहले भी भूमिका रखी थी कि देश बेचने वालों के साथ रहना है या देश बचाने वालों के साथ रहना है. ये भूमिका सभी राजकीय दलों ने स्पष्ट करना चाहिए. केंद्र में बैठी हुई बीजेपी की सरकार, मोदी की सरकार, चीन जैसे हमारा देश के दुश्मन को अरुणाचल जैसे राज्य में वो अतिक्रमण करके बैठा है उसके बारे में कोई भी चर्चा केंद्र की सरकार नहीं करती है. रोज देश की एक एक प्रॉपर्टी बेचकर, पब्लिक जो प्रॉपर्टीज़ है वो बेचकर देश चलाने वाली केंद्र की सरकार, देश की संविधानिक व्यवस्था को ख़त्म करने वाली भाजपा की केंद्र की सरकार, और ये सब चीज़ों को देखकर आज सामना ने जिस तरह से ममता बनर्जी के ऊपर टीकास्त्र किया है वो सही है, क्योंकि आज देश बेचने वालों के साथ कोई खड़ा नहीं होगा. जो देश बचा सकता है वो सिर्फ कांग्रेस ही बचा सकता है और इसलिए सामना ने उस तरह का वक्तव्य किया है. ઓમિક્રોન ને લઈને વાત કરીએ તો કર્ણાટકમાં તો ઓમિક્રોનના 2 કેસ આપણને જોવા મળ્યા, પણ ત્યારબાદ હવે ગુજરાતમાં પણ ઓમિક્રોને એન્ટ્રી કરી લીધી છે. જો કે આ ઓમિક્રોનને દામવા માટે અને તે સામે સુરક્ષાના પગલાં લેવા માટે અનેક રાજ્યોએ, અનેક શહેરોએ પણ પોતપોતાના રીતે જે સુવિધાના અને જે સુરક્ષાના પગલાંઓ છે એ લેવાના શરૂ કરી દીધા છે. જો કે મુંબઈના મેયર કિશોરી પેડને કારણે પણ આ અંગે એક અહેવાલ, પોતાનો એક પોતાની વાતચીત સ્પષ્ટપણે જાહેર કરી હતી અને તેમણે કહ્યું હતું કે ઇમરજન્સી વિભાગથી માંડીને રહેણાંકમાં જે સ્થાનિકો રહે છે તેમને તમામ પ્રકારની માહિતી આપવામાં આવી છે કે કયો વ્યક્તિ વિદેશથી આવ્યો છે અને શું તેને કોરોના છે કે નહીં તે અંગેના તમામ ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યા છે. જો કે બાળકો માટે જમ્બો કોવિડ સેન્ટરની પણ તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.